કંપનીઓ ડીઝલ કાર બનાવવાનું બંધ કરી દે, વેચવું મુશ્કેલ બનશે. નીતિન ગડકરીએ કેમ આપી આ ચેતવણી? નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સત્યડે ન્યૂઝ, હું છું પૂજા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સીઆઈઆઈના એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ કારને લઈને મોટી વાત કહી છે. નીતિન ગડકરીએ લોકોને ડીઝલ વાહનોને જલ્દી અલવિદા કહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટરે કાર ઉત્પાદક કંપનીઓને ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરવાની પણ અપીલ કરી હતી. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી ઇંધણનું પ્રદૂષણ અને તેની આયાત ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું, જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો તેઓ આ વાહનો પર એટલો ટેક્સ લગાવશે કે તેને વેચવું મુશ્કેલ થઈ જશે. આપણે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ છોડીને પર્યાવરણને અનુકૂળ બનાવવાના નવા માર્ગ પર આગળ વધવું પડશે. હું નાણામંત્રી પાસે ડીઝલ વાહનો પર 10% વધારાના જીએસટીની માંગ કરીશ. પોતાની કારનો ઉલ્લેખ કરતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે મારી કાર ઇથેનોલ પર ચાલે છે. જો તમે આ કારની પેટ્રોલ સાથે સરખામણી કરો તો તેની કિંમત 25 રૂપિયા પ્રતિ કિલોમીટર છે, જ્યારે ઇથેનોલની કિંમત તેનાથી પણ ઓછી છે. 1 લિટર ઇથેનોલની કિંમત 60 રૂપિયા છે, જ્યારે પેટ્રોલનો દર 120 રૂપિયાથી ઉપર છે. નીતિન ગડકરીએ કહ્યું કે આજના સમયમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર અને બસ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. વધુ સમાચાર માટે જોતા રહો સત્યડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.